गुड मॉर्निंग, जय द्वारकाधीश, जय मां मोगल। વેલકમ ટુ માય YouTube ચેનલ સિદ્ધાર્થ વ્લોગ। તો કેમ છો બધા? ઓકે, બધા મોજમાં છો? મોજમાં જ રહેવાનું। અટણમાં હે ને થયા હે 9:30, અને આપણે રૂપલને ને જોગાણ આપી દીધું, અને બે પેહુંને રૂપલને પાછો નીણ પૂરો કરી દીધો। એટલે હવે નીણ બીણ ખાય છે, પેહુંય નીણ ખાય છે, અને આજ આપણે બપોરે આવે છે વાડીએ મૂલી દવા છાંટવાનું। અને આજ પ્રદીપભાઈ વાળી રાજલ ને રૂપલને કદાચ હારે આપણે છોડશું, આપણી વાડી બાજુ લઈ જવું રોડ વાળી વાડીએ। ઓકે, કઈ નક્કી જવું નથી એનું તો ફાઈનલ, જો છોડશું તો વ્લોગમાં આવશે, બાકી દવા છાંટવાની ફાઇનલ છે આજે આપણે। તો કાલે એક દિવસ વ્લોગ નહોતો આવ્યો, એના માટે સોરી, એ તો લગભગ જૂનું થઈ ગયું, એ તો વ્લોગથી પછી તો એક વર્ષમાં આવી ગયો છે, એટલે એક દિન વર્ષમાં ગેપ પડ્યો હતો, કારણ કે જરીક મહેમાન હતા ને બધું ભેગું થયું, તો એમાં નહોતો લેવું છે। અને હાચન કાલ કડિયો આવ્યો હતો, આપણે નક્કી કર્યું છે એ બધું પાડીને પાછું નવું બનાવવાનું। કેટલા દિવસે વાત હતી પણ કે કડિયાનો સેટિંગ સરખું નહોતું આવતું, એટલે અશોકભાઈને જાણીતા હે ને, તો કાલે મેળ થઈ ગયું, એટલે હવે બે ત્રણ દીમાં આપણે છે ને આ પહેલાં પાડી નાખવાનું છે જૂનું છે, એ પતરા ઉતારી, અને પછી કડિયું આવશે, પછી છણી દે, અને અહીંયા એઠે ભેંવા એઠે થાબું કરાવી લેવું છે સિમેન્ટનું, કાંકરીનું, અને પછી માથે ગાઈડલા નાખી દેવું, થાબામાં તો ન રખાય, પણ પછી છે ને કાંકરી નાખી દેવું, ધાર્યું જરીક ઉછું લેવું છે એઠેથી। તો આ ધાર્યું છે ને એક ફરિયા બરોબર છે, અહીંયા આપણે જરીક નીચું રાખ્યું હતું, એટલે છે ને એક દાબડીનો થર લઈને અંદર ભરતી કરીને, અને પછી ધાબું કરાવી લેવું છે નીચે આમાં બધી, અને પછી એઠે ગાઈડલા નાખી દેવું આપણે, એટલે ભેહું છે ને ખાડા ને માંદણા ને બહુ કરે છે ને એ કાંઈ ન થાય। અને બાકી જે આપણું છે ને અહીંથી જે આ જૂની ઓયડી છે ને નીચેની, આખે આખું રોહડું જૂનું અહીંથી પાડી નાખવાનું છે આખે આખું, અને ઓલી દિવાલ ને બધું બધું પાડીને, પછી અહીંયા આખા આખું છે ને ઓલા ઢારિયા બરોબર ઊંચે ઊંચું પાછું છે ને નવું બની જાય, આ દિવાલ ને બધું નવું બની જાય, અને અહીંયા પાછું જૂનું આ રસોડું છે ને એવી રીતે એક નાનકડું રસોડું અહીંયા બની જાય, રેતી પેઢીને અહીંયા સુધી બની જાય બાથરૂમ સુધી, એટલે એવો પ્લાન છે। તો હવે છે ને અટાણે લગભગ આજ બપોર કેડે મમ્મીની બધું આમાં છે અંદરથી બધું કાઢી લે, અને પછી છે ને લુવારને કાંઈ ને ઉપરથી ઓલા બોલ કપીને પતરેવના, અને પતરા ઉતારી લેવું ધીરે ધીરે, જેટલા ખાજા ઉતરે એટલા, કારણ કે જૂનવાણી હોય કેટલા ખાજા ઉતરે ધ્યાન રાખશું બહુ તો ભલે, બાકી ભાંગતૂટ થાય, એટલે હવે એવો બધો પ્લાન છે। એટલે હવે કાલથી લગભગ આ દવા છાંટી દઈને તો કાલથી પછી પાણી વારશે પોપાને, આપણે આ બધું રાગે કરાવી લેવું, બે ત્રણ મૂલી કહીને દાડિયા કહીને પછી એને પડવી નાખશું, આ બધું પાડવામાં એક આ દિવાલમાં ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ બધું ભેહું બેઠ્યું કંઈ થયું, એટલે એ નિરાયત રાખવી જોઈએ, ઉપરથી કંઈ પડે આખડે નહીં, એટલે નિરાયત, બાકી ઓઈલી દિવાલોમાં તો કંઈ ઉતાવળ નહીં કરવી પડે, એમાં તો નિરાયત પડી જાય બધું, એ બધું ઓમ કંઈ બીક નહીં હોય, એટલે એવું છે। તો હવે છે ને આપણે જાહું ઘડીક રહીને વાડી બાજુ, તો એ પાછો વ્લોગ કન્ટિન્યુ કરશું, તો એક બે ઝીણા મોટા કામ છે એ પતાવ લો, પછી નિરાયત વ્લોગ પાછો આપણે ચાલુ કરીએ આપણે। તો અત્યારે થવા આવ્યા છે 11, અને વાડીએ એક નહીં પણ બે મૂલી આવે છે, એટલે આજે હાઈન થાય તો આપણે દવા છટાઈ જાય, નકર બીક હતી, એક જણો આવશે ને તો કદાચ ઘટશે, પણ મોટા બાપા આવે છે તો દવા છટાઈ જાય। તો હજી પપ્પા છે ને વંથલી ગયા છે, થોડુંક કામ છે, તો આપણે વાડી બાજુ જાય, હું લગભગ 1-1.5 કે 2 વાગ્યે એમ કંઈક આવશે મજૂર, તો દવા છાંટો, એટલે દવા પપ્પા વાડીએ લેતા ગયા હતા, પંપે વાડીએ ભૂગી ગયા છે, એટલે હવે આપણે જઈએ વાડી બાજુ, આટો બાટો મારીએ, ત્યાં છે ને બપોર થઈ ગઈ, અને પછી દવા છાંટવાનું કામ ચાલુ કરશું। અને તો પ્રદીપભાઈ હજી છે ને થોડીક વાર પછી નવરા થાય, તો હું વાડી બાજુ જાઉં, પછી જો એ નવરા થઈ જાય વહેલા તો આપણે રૂપલને લઈને જાઉં, એ કંઈક પ્રસંગમાં છે અત્યારે, અને મમ્મીની છે ને રસોડું ક્લિયર કરે છે, ટાણે બધી અકરી ટકરી બાયણે કાઢે, ડબ્બા ને આ ને તે ડબલ્યુ ને બધું, એટલે છે ને તો વીખવા મળી ખાલી થઈ જાય ને, તો પછી કાંઈ કાંઈ પતરાના ઓલા બોલ કપીને આપણે પતરાને ઉતારવાનું, કાલનું કંઈક સેટિંગ કરી લઈ, એટલે આજની તારીખમાં એવડું કામ એ પતાવીએ, અને આપણે વાડીનું કામ પૂરું કરી લઈ, એટલે પછી અહીંયા અહીંનું જ કામની ઉપાધિ રહીએ, પછી પાણી વારવાનું હોય છે તો પપ્પા ખાલી વારે, એમાં બીજું કંઈ ન હોય, દવાને છટાઈ જાય ને તો વાંધો ન આવે પછી, એટલે એવું છે। તો સારું, હાલો આપણે વાડી બાજુ જઈ, પછી ત્યાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ પાછું આપણે। આપણે આવી ગયા છે અહીં વાડીએ, અને બે મૂલી આવશે આજે આપણે, એટલે હાઈન થાય ને ત્યાં દવા છટાઈ જાય, અને આ બાજુ હરખું દેખાય,
અને લીલાડામાં પાણી હાલે છે એટલે મકાઈના બે કેરો વચમાં એક મૂકીને એક કેરો પાયો હતો, નકર હું હાર વાર પાઈ દઈ ને તો મકાઈ ઢરવાની બીક લાગે એટલે એક મૂકીને એક કેરો પાયો હતો ને એટલે અટાણ પાછું એમાં પાઈ થઈ અને ભેગું વાઢિયું ખડ પીએ છે અટાણે આપણે જે ઝીંજવો વાવેલો છે એટલે એમાં જાય છે એટલે હું લીલાડાને થોડી વાઈ દઈ એટલે મકાઈ હવે નીકળવા માંડી છે એટલે હવે પછી વાટ કરી લેવું નીકળી જાય એટલે ધીરે ધીરે ચાલુ કરી દેવું ખવરાવાનું કારણ કે પછી મકાઈમાં ન હાલે કારણ કે પછી ખોટી બગડી જાય ધરવા માંડે ને એવું બધું થાય એટલે એવું છે લીલાડો પાઈ દીધો અને બાપ દીકરો જાય ઘર બાજુ પાછા બપોરે બપોરા પાણી કરીને મૂલી આવે એટલે વાડી આવશું અને ત્યાં પાછો વ્લોગ કન્ટિન્યુ કરશું જો રૂપલને રાજલને છોડવાનું થાય તો ત્યાં વ્લોગ કન્ટિન્યુ કરશું અને નહીં છોડવાનું થાય બપોરે પાછું વાડી આવવાનું જ છે તો સારું હાલો ઘર બાજુ જાય તો ધીરે આવતાર્યા અને હવે કરી લઈ બપોરા રોટલા તૈયાર થઈ ગયા છે એટલે પછી વાડીને જ ઉપાધી રહી મોટા બાબા ને મૂકવા જવાનું છે એટલે દવા સાઠવા કામ ચાલુ થઈ જાય વાડીએ જઈને મેડ હાલો પાછા તો બપોરા પાણી કરી લીધા અને પપ્પાની બસ સ્ટેન્ડ ઉભા છે મોટા બાબુ ભાઈ તો વાડીએ જઈએ દવાનું ખાલી સીંધવાનું છે આપણે કારણ કે હું લઈ આવતો ને એટલે મને સમજાયું હતું કેવી રીતે દ્રાવણને કરવાનું તો પછી પાછા આવતા રહેવું પછી પાછા રોંઢે જવું તો પેલા છે ને વાડીએ જઈએ ફટાફટ એટલે સમજાવી દઉં મૂલીને બેને કેવી રીતે છાંટવા છે તો હાલો વાડીએ જઈને મેળ આવે અને તમને એ દવાનો ડોઝ બતાવી દઉં કયો કયો લઈ આવ્યો એ આપણે આજકાલ વાડી આવી ગયા આપણે અને એક પંપ ભરીને જવા દીધો છે એક કેરામાં એક પંપ છાંટવાનો એવી રીતે સામે સેઠે જઈને પૂરું એક પંપ સામે સેઠે ઉધીમ ખૂટાડી દેવાનો પાછો ભરીને પાછો છાંટવાનો એવી રીતે 26 કેરા છે આપણે તો દ્રાવણ બનાવી લીધું છે અને તમને દવા આપણે કઈ કઈ લઈ આવવાની બતાવી દઉં તો આ બે દ્રાવણ બનાવી લીધા છે આપણે એક છે આ ફૂગનાશક આ છે ફૂગ માટેની ફૂગનાશક આવે એ એક આ લઈ આવ્યા છીએ આપણે પછી એક છે આ અને બોક્સ કહી ગયા પછી એક છે આવડી આ પોપટી માટેની છે જે ઝીણી જીવાતને પોપટી હોય ને એના માટે આવે આ અને એક આ છે આ ફ્લાવરિંગ માટેની છે એ આવડિયા છે ને આ ફ્લાવરિંગની છે તો એક છે ફૂગનાશક પછી આવડિયા છે ફ્લાવરિંગ માટેની આવડિયા છે પોપટી ને ઝીણી જીવાત માટેની અને પછી એક આ બીજો પાવડર છે નીકળશે આ પાવડર એ ફૂગનાશક જ છે એટલે આ ચાર લઈ આવ્યા છીએ આપણે દવાઈ તો બે ફૂગનાશક છે અને એક ફ્લાવરિંગની છે ને પોપટીની છે તો પેલો પંપ ભરીને ભગા પપ્પાએ જવા દીધો છે ને એક મૂલી આવે છે એટલે બેયને હાઈન થઈને ત્યાં સટાઈ જાય ત્યાર ત્યારે પંપ જેવું ભાગમાં આવશે અને આ ડોઝ મારવાનું છે આપણે આ વખતે અને પછી હજી એક ડોઝ આવશે આપણે દહ 15 દી પછી હજી એક ડોઝ આવે આના પછી તો એ એક ડોઝ છાંટવો જોઈએ પછી આમ ધાણા બાકી હજી કાંઈ દવાઈ ન હોય એટલે આવી રીતે હતું એ તમને બતાવી દીધી એ ડોઝ મારવાનું છે આપણે તો હવે આપણે પપ્પાને બધું સમજાવી દીધું છે ખાલી દ્રાવણ બનાવી દીધું રેડી કરી દીધું એટલે હવે ઘર બાજુ જઈએ આપણે પાછા 3 વાગે છે ને ચા પાણી લઈને આવશું તો જવું જ પંપ જટાણા છે દવાના અડધી દવા આપણે ભેળવીને ગયા હતા ને દ્રાવણ કરી એ પૂરી થઈ ગઈ 14મો પંપ જટાણો હમણાં તો ચા લઈને આવ્યો વાડીએ તો મૂલીની ચા પીએ અને અડધી સટાઈ ગઈ ને અડધી સટાઈ જાય એટલે પછી કાલ સવારેથી વહુએ પાણી ચાલુ કરી દેવું આપણે અડધામાં સટાઈ ગઈ છે અડધામાં બાકી છે હવે આ બાજુની અડધી સાઈડ છે ને બધી સટાઈ ગઈ ઓલી સાઈડ અડધી સાઈડ બાકી છે તો એ આગળની એક બે 2-2.5 કલાક જેવું થાય ને ત્યાં સટાઈ જાય અને ત્યાં શા પાણી પીએ છીએ મૂલી કાકા વાળી કુંડીએ વયા ગયા છે કારણ કે ત્યાંથી આમાં હવે ટુકડું થાય ને એટલે ત્યાં કુંડીએથી ફરે છે તો ચા પાણી પી લઈએ
પાછા વર્ગી જાય એટલે આપણે જઈ ઘર બાજુ. રૂપલને છોડવી છે ઘડીક વાર, આપણે ચા પાણી પી લઈએ પછી ઘીરે જઈને પછી છોડીને આવશું પાછા રૂપલ લઈને. આપણે કેટલા દિવસે અમે એ વાડીએ નથી આવી તો વાડી બાજુ લઈ આવી. તો આગળ દવાના પંપ તો વાડીએથી આવતો રહ્યો અને બે ભેહો નેણપુરો કરી દીધો. તો દવા છાટે હે મુઈલી હે, બે મોટા બાપુ હે ને એક બીજો મુઈલી હે, તો એ બે જણા દવા છાટે હે ને પપ્પા બધું દવા નાખે જાય છે. તો ત્યાં કંઈ કામ નહોતું પછી આવતો રહ્યો એટલે બે ભેહો નેણ પૂરો કરી દીધો અને રૂપલને નીણ કરી દીધી. તો અહીંયા ખાઈ લીધી હે ભેહો ખાય છે. તો રાજલને ભેગી છોડવી પણ પ્રદીપભાઈ આજ નવરા નથી કારણ કે કામ છે એને થોડું. તો હવે છે ને હવે ધાણામાં પહેલો ડોઝ હતો ને હવે 15 દિવસ પછી બીજો ડોઝ આવશે. તા તો ધાણા નીકળવાનું ટાણું થઈ ગયા એટલે પહેલો ડોઝ છાંટ્યો એમ કહી શકીએ આપણે. બાકી તો આપણે ફૂગનાશક ને એકાદું માર્યું હોય એ કંઈ ન હોય એટલે એવું છે. તો હવે છે ને જય શ્રી રૂપલને લઈને વાડી બાજુ. હમણાં 3 દી થયા સોયડી નહોતી આપણે ડેમે લઈ ગયા તેદીની, 3થી 4 દી થઈ ગયા એટલે કાલે હાંજી ધમ પસાડા કરતી પણ કાલે કંઈ ટાઈમ નહોતો મળ્યો. તો આજ લઈને જઈએ આપણે વાડી બાજુ, વાડી હાલે છે દવા છાંટવાનું કામ. તો છે ને 100 વોલ્ટર પહેરાવી દઉં અને પછી વાડી જઈને બ્લોક કન્ટિન્યુ કરશું. રસ્તામાં જુઓ બહુ કાંઈ સાધન ને નહીં હોય ને તો બ્લોક કન્ટિન્યુ કરશું આપણે, વાહનને બહુ નહીં હોય રોડ ઉપર. તો સારું હલો હવે છે ને રૂપલને ફટાફટ 100 વોલ્ટરને પહેરાવી દઉં, લાંબી દોરી નાખીને પછી લઈને ભાગીએ વાડી બાજુ હલો. તો રૂપલને લઈને આવ્યા વાડીએ અને રસ્તામાં ટ્રાફિક ફૂલ હતો એટલે કાંઈ બ્લોક બ્લોક ઉતરો નહોતો કારણ કે બધું ભેગું ન મેળાવે. ઘણા દી પછી આજે રૂપલ વાડીએ આવી, જાજા દી થઈ ગયા હતા. થોડાક દી લઈ આવ્યો ને ત્યાં એકાદી બે ફેર લઈ આવ્યું તે પછી વાડીનો વેત ન થયો. ઘણા દી પછી આવી ગયા રૂપલ. એ રૂપલ દોરીમાં આવી હતી ઘડીક વાર, ઘડીક વાર ઓમાં આવી હતી, બે રીતે આવી હતી ઘડીક ઘડીક. ઘડીક પગ મોકરો થઈ ગયો. રાજલને છોડવી હતી ભેગી, રાજલને છોડવી હતી ભેગી પણ ભેગું ન થયું. બધું પ્રદીપભાઈને થોડું કામ હતું નકર બેયને વાડી બાજુ લઈ આવી હતી એટલે હવે થોડીક વાર અહીંયા રખડાવી લો ને પછી જઈએ આપણે ઘર બાજુ લઈને. વહેલા વયા જઈએ તો જરીક ધમારવી છે પાણીએથી ખાલી કારણ કે બહુ ફેરી છે એટલે જરીક 5-10 મિનિટ એટલે આમ રખડાવી લઉં અને પછી વાડી ઠારા પાછા ઘર બાજુ લઈને ધમારી નાખીએ. અહીંયા ધમારવી પણ અહીંયા દવાને કામ આલે ને એટલે કુંડી દવા. રૂપલને લઈને આવતો રહ્યો કિરણ, વિડીયો કઈ ગજનો બહેનો નહીં. એનું કારણ છે ટ્રાફિક રોડ ઉપર ફૂલ હતું અને એમાં ધ્યાન રાખવું પડે એટલે હે ને હું કાંઈ એક ઘીરે લઈને આવતો રહ્યો ને વિડીયો વિડીયો બહેનો નહીં ને એકલા એકલા અમે કેમ વિડીયો બનાવો એટલે એવું છે. એટલે હવે છે ને પાછા કાલ કે ગ્રાઉન્ડમાં લઈ જવું ને ત્યાં રૂપલનો વિડીયો બનાવશું અને આ ઓલા વ્લોગ ભેગો જોઈન કરી દઉં આપણે એટલે સારું હાલો. હવે છે ને આ વ્લોગે આ ભેગો જ કરી નાખે બે ગોટે સડી ગયું ગુજનું આજે હાવ ખરે ખરું કઈ ઘટે દઈ એવું. તો સારું હાલો હશે ને આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દઈએ. જય દ્વારકાધીશ, જય મામા.